કે જે બેઠક છે આ બેઠકને લઈને શું વધુ જાણકારી મળી રહી છે? જે કાર્યક્રમો છે માત્ર ને માત્ર લોકસભાની ચૂંટણીની રણનીતિ પર જ ફોકસ રહેશે? અમિતાભ, લોકસભા ઇલેક્શન નજીક છે, લગભગ 60 દિવસ કે તેથી થોડો વધુ સમય જે છે તે હવે બાકી રહ્યો છે, ને તેને લઈને રાષ્ટ્રીય ભાજપથી લઈને પ્રદેશ ભાજપ તમામ મોરચે જે છે તે એક્શન જોવા મળી રહ્યો છે. આવતીકાલે એટલે કે 24 જાન્યુઆરીએ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે એક મહત્વની પ્રદેશ હોદ્દેદારોની બેઠક મળવા જઈ રહી છે, જેની અંદર આગામી કાર્યક્રમો સંદર્ભે મહત્વની ચર્ચા થશે. અલગ અલગ કાર્યક્રમો જે છે તેની રૂપરેખા ઘડવામાં આવશે. પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, તમામ ધારાસભ્યો અને ખાસ કરી જે ક્લસ્ટર 26 જેટલી લોકસભા બેઠકોના 8 જેટલા ક્લસ્ટર બનાવવામાં આવ્યા હતા તે ક્લસ્ટરના ઇન્ચાર્જ જે છે તે પણ આ બેઠકની અંદર હાજર રહેવાના છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા 8 ક્લસ્ટરના 8 ઇન્ચાર્જ એટલે કે ભાજપના આ 8 નેતાઓ દિલ્હી ખાતે પહોંચ્યા હતા, જ્યાં સમગ્ર ભારતના ભાજપના જે ક્લસ્ટર વહેંચવામાં આવ્યા છે તેના ઇન્ચાર્જોનું એક સંમેલન હતું, અને તેની અંદર પણ આગામી કાર્યક્રમો સંદર્ભે મહત્વની ચર્ચા જે છે તે કરવામાં આવી છે. આગામી દિવસોની અંદર લોકસભા દીઠ જે પણ મહત્વના કાર્યક્રમો થશે, જે પણ મહત્વના ચૂંટણી પ્રચાર ચૂંટણી કેમ્પેન યોજાશે, તેની સંપૂર્ણ જવાબદારી આ ક્લસ્ટર ઇન્ચાર્જ એટલે કે તેના પ્રભારીઓ પર રાખવામાં આવી છે. આ ઉપરાંત લોકસભા દીઠ પ્રભારીની પણ પ્રભારી સહપ્રભારી ઇન્ચાર્જની નિયુક્તિ પણ ભાજપ તરફથી કરી દેવામાં આવી છે. તો સંપૂર્ણ એક્શન બોર્ડ જે છે તે જોવા મળી રહ્યો છે, અને સંપૂર્ણ તૈયારીઓ જે છે તે ગુજરાત ભાજપ કરી રહ્યું છે. 26માંથી 26 બેઠકો ફરી એકવાર એટલે કે ત્રીજી વખત હેડ્રિક લગાવવા માટેની તૈયારીઓ છે, અને તે પણ 5 લાખ કરતા વધુ નંબર ઓફ માર્જિન સાથે જીતવા માટેનો લક્ષ્યાંક જે છે તે ભાજપ લઈને આગળ ચાલી રહ્યું છે. જી નિકુંજ, આભાર આપનો જાણકારી આપવા માટે. તો જે પ્રકારે હવે